ગરમીનો જે પારો છે એમાં સૌથી વધારે હોટેસ્ટ સિટી તરીકે અમદાવાદ આજે સામે આવ્યું સુડતાલીસ ડિગ્રી ગરમી આજે અમદાવાદમાં નોંધાઈ છે અમદાવાદીઓ આજે બરાબરના ના શેકાયા છે અમદાવાદમાં ગઈકાલે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હતું જે છેલ્લા સાત વર્ષનો સૌથી વધારે હતું પરંતુ આજે જે રેકોર્ડ તોડ ગરમી પડી છે સુડતાલીસ ડિગ્રી ગરમી આજે અમદાવાદમાં રહી અમદાવાદીઓ બરાબરના શેકાયા છે સુરત દે બરાબરના કોપાય કોપાયમાન થયા પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદમાં રેકોર્ડ તોડતી છે ડિગ્રી તાપમાન અમદાવાદીઓ રસ્તા પર નીકળ્યા નથી કારણ કે બપોરે કર્ફ્યુ જેવો માહોલ હતો ઘરમાં લોકો પુરાઈને રહેવા માટે મજબૂર છે કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને અમદાવાદમાં આજ પ્રકારની પરિસ્થિતિ ચાર દિવસ માટે રહેવાની પણ આગાહી થઈ ચૂકી છે

और मैक्सिमम uh, टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर चार आने वाले चार दिनों में चार दिनों के लिए नो लार चेंज में रहेगा उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले चार दिनों के लिए जहाँ पर हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद बनासकांठा साबरकांठा, पाटन महसाना सूरत वलसाड़ बड़ोदरा खेड़ा अरावली छोटा उदयपुर और पंचमहल और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहां पे आने वाले चार दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी सुरेंद्र नगर राजकोट बोटाड अमरेली भावनगर जूनागढ़ और कच्छ है મુશ્કેલીઓનો પાર નથી કારણ કે એક બાજુ ગરમી થી તહીમામ છે તો બીજી બાજુ રોગ ચાળો પણ વકર્યો છે બીમારીઓનો રાફડો ફાટ્યો છે ઘરે ઘર બીમારીના ખાટલા છે અને બીજી બાજુ વીજ કાપ થઈ રહ્યો છે મુશ્કેલીઓ ચારેકોર થી છે કારણ કે બીમારી જે ગરમીના કારણે સ્ટ્રોક થઈ રહ્યો છે લૂ લાગી રહી છે એના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે હોસ્પિટલોમાં ખાટલા હાઇસફુલ થઈ ગયા છે અને બીજી બાજુ પાણીની તંગી છે કે બુંદ માટે કિલોમીટરો સુધી ચાલતા લોકો એના દ્રશ્યો આપણને જે રુવાળો ઉભા કરી નાખે એ પ્રકારની જે દયનીય સ્થિતિ છે આપણે જોઈએ છે કારણ કે શહેરોમાં ટેન્કર રાત ચાલે છે ગામડાઓ ચાર ચાર પાંચ પાંચ દિવસે પાણી ભેગા થાય છે અને બીજી બાજુ વીજ કાપથી લોકો પરેશાન છે એક બાજુ મીટરની માથા કૂટ છે અને બીજી બાજુ કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં દિવસે પણ કાપ મૂકવામાં આવે છે વીજળીમાં અને ગુનાળો બરાબર નો તપી રહ્યો છે સરકારે એક ગાઈડલાઇન બહાર પાડી છે કે બપોરના સમયે આ શ્રમિકો પાસે આરામ કરાવવામાં આવે એમની પાસે મહેનત ન કરાવવામાં આવે પરંતુ શ્રમિકોને આ વાતની ખબર જ નથી કારણ કે આ ગાઈડલાઈન શ્રમિકો સુધી પહોંચી નથી અને બીજી બાજુ જે સરકારી કામો ચાલે છે એમાં પણ આ પ્રકારની લાપરવાહી કન્સ્ટ્રક્શન સાઇટ પર બળતી બપોરમાં પણ આ સરકારી જોવા મળી રહ્યા છે અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય કે પછી વડોદરા આ તમામ શહેરોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાત આખામાં જે પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે મજૂરો કામ કરે છે પેટી રડવા માટે એ મજૂરો સાથે બેરહમીથી માનવતાને

સામે એને નોકરી પણ કરવી છે એ વાતનું પણ એને ધ્યાન રાખવું પડશે કારણ કે સરકારે આ વાતની સુઓ મોટો લઈને જાતે લોકો પાસે જવું પડશે બિલ્ડરોને સમજાવવા પડશે કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને આકરા પગલા લેવા પડશે દાખલા રૂપ કાર્યવાહી કરવી પડશે તો જ આ વસ્તુ શક્ય થશે અને ગરમી પડી રહી છે અને અંબાલાલ પટેલ જે છે છે પણ એવી આગાહી કરી રહ્યા કે હજુ ચાર દિવસ ગરમી રહેશે રાજ્યમાં કેટલાક ભાગોમાં ચાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમીના હવામાનની જે આગાહી એમણે કરી છે સાથે છવ્વીસ મેથી લઈને ચાર જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે તે પ્રકારની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સાથે સાથે પચીસ થી લઈને અઠાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા વ્યક્ત કરી છે

ગરમીઓમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે ક્યારેક ગરમી બે ત્રણ ડિગ્રી છે એકતાળ ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ પણ નીચું લેવાની શક્યતા છે સાગત મેંગાળ ચક્રવાત શક્યતા છે અને દક્ષિણ ગુજરાત તાલુકામાં ભારે વરસાદ થશે પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે વાવાઝોડાના અસર મ્યાનમાર્ગ્લાદેશ છે પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે બંગાણના રથ ભેજના કારણે પણ રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહે છે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહે છે તારી ખાત્ય ચોમાં ચોમાસું આયુ પહોંચવાની શક્યતા રહે છે વગરમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે અને રાજ્યમાં આપમાંથી અગન ગોળા વરસી રહ્યા છે ગરમી ચરમસીમાએ પહોંચી છે આકરો તાપ અને ગરમી પાણી માટે પણ પ્રકારની પરિસ્થિતિ કરી છે કારણ કે જળાશયો છે ગુજરાતના તે સુકાઈ સાત જળાશયોમાં બેતાલીસ 207 ચોરાણું ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે જ્યારે રાજ્યના 86 ડેમમાં તો દસ ટકા કરતા પણ ઓછું પાણી બચ્યું છે જે ચિંતાજનક છે કારણ કે સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પંચાવન પોઈન્ટ સત્તર ટકા પાણીનો જથ્થો છે ઝોન વાઇઝ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પંદર જળાશયો એવા છે કે જ્યાં ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા જળ સંગ્રહ રહ્યો છે મધ્ય ગુજરાતમાં સત્તર જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ ટકા જળ સંગ્રહ છે એટલે એટલું પાણી બચ્યું છે દક્ષિણ ગુજરાતમાં તેર જળાશયો છે જેમાંથી ઓગણચાળીસ પાણી બચ્યું છે સૌરાષ્ટ્રમાં પૈકી સત્તર જળ બચ્યું છે એનો મતલબ એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછું પાણી અત્યારે છે જો વરસાદ થોડો લંબાય છે તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે અને ગુજરાત પર ખબરની કોની મેલી નજર છે એટીએસ ની કાર્યવાહી થી હવે ગુજરાતીઓને એક રાહતના સમાચાર મળી રહ્યા છે કે એટીએસ ની ટીમે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાત એટીએસ ની ટીમે પોરબંદર થી પાકિસ્તાનની જાસૂસી કરનારા એક શખ્સને પકડ્યો છે

પોરબંદરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે હની ટ્રેપમાં ફસાયો હતો આ બહુ જબરદસ્ત ગેમ છે પાકિસ્તાનનો અને આવી રીતે ભારતના લોકોને ખાસ કરીને સૈનિકો એમના ટાર્ગેટ પર હોય છે એમને આવે હની ટ્રેપમાં ફસાવવામાં આવે જાળમાં ફસાવવામાં આવે અને ત્યારબાદ એમની પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે ત્રણ મહિનાથી કોસ્ટગાર્ડની માહિતી ભેગો કરતો હતો તપાસ દરમિયાન વોટ્સએપનું લાસ્ટ લોકેશન પાકિસ્તાનના કરાચીમાં મળ્યું હતું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કોસ્ટગાર્ડના ફોટા પણ એણે મોકલ્યા હતા જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતિન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટલ છે એ જેટલના ફોટોગ્રાફ્સ એને મોકલવામાં આવેલા છે અને અમદાવાદમાંથી જે આતંકીઓ પકડાયા હતા એને લઈને પણ હવે તપાસ તેજ છે એટીએસ ની ટીમે લગભગ જે સાત ટીમો બનાવી છે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગુજરાતમાં રહેલા ગદ્દારો કોણ છે એને શોધવાની તપાસ શરૂ થઈ ગઈ છે જેમાં આતંકીઓને મદદ કરનારા સ્લીપર સેલની શોધખોળ શરૂ છે

ખભાથી છે ગુજરાતના એ બાળકોની એ વિદ્યાર્થીઓની કે જે કિર્ગિસ્તાનમાં ફસાયેલા છે કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હવે મુખ્યમંત્રી મેદાને આવ્યા છે સીએમએ વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને સંકલન કરવા માટેની સૂચના આપી છે સ્વદેશ લાવવા માટેની વ્યવસ્થાઓની વિગતો મેળવીને આ વિદ્યાર્થીઓને કેવી રીતે પાછા લાવવામાં આવે એના માટેની તમામ તૈયારીઓનો આદેશ આપવામાં આવ્યો છે એમની સાથે પણ વાત કરવામાં આવી છે કે ગુજરાત સહિત દેશના સત્તર હજાર વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયેલા છે ત્યાં આંતરિક રીતે એક બબાલ ચાલી રહી છે ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં મેડિકલ સાયન્સનું એજ્યુકેશન લેવા માટે રહેતા હોય છે અભ્યાસ કરતા હોય છે અને અત્યારે જે જે વર્તમાન સ્થિતિ છે ત્યાંની અને એ ચિંતાજનક છે કારણ કે જે ગુજરાતમાં એમના મા બાપ છે તે લોકો રડતી આંખે એમના બાળકોનો વેઇટ કરી રહ્યા છે ઇંતજાર કરી રહ્યા છે એમની ચિંતા કરી રહ્યા છે મારી દીકરી રિયા કિર્ગીસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ યર માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી એ ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અમારી દીકરીને પરંત લાવે એવી મારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદી જે લાવે એમ આસના કરી છે એ અમરભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરી છે કે ભાઈ અમે દોડીએ છીએ માટે કાનાનો પૂરો ભરોસો છે અમને અમે મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાણા જે યુનિવર્સિટી છે તેલંગાણા જે સ્ટેટ મિનિસ્ટર છે લોકો અહીંયા ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ ગવર્નમેન્ટ એજ કે કે મોકલ્યો કે યુએસએસઆર એક સમય રશિયાના જે તાબામાં હેઠળનો આ દેશ હતો ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે મોટી સંખ્યામાં ભારતના વિદ્યાર્થીઓ છે એમને પાછા લાવવા માટેની કવાયત થઈ રહી છે બીજી બાજુ ગુજરાતમાંથી એક સમાચાર એવા છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે કારણ કે હવે નકલીની વાતો સાથે સાથે ભ્રષ્ટાચાર માટે એક દુકાન ખોલી હોય તેવા સમાચાર સામે આવ્યા છે અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાના આક્ષેપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યા હતા આ બાદ નકલી કચેરી મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી હતી આ મામલે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે નકલી કચેરી હોવાની બાબતને નકારી કાઢી છે નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કરતા કલેક્ટર કહી રહ્યા છે કે નિવૃત્ત અધિકારી મેજરમેન્ટ બિલના ટ્રેનિંગ માટે રાખી શકે છે સિક્કાઓ મળ્યા છે બાબત તપાસનો વિષય છે તેમના જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ થશે હવે પ્રશ્ન એ છે કે જો કલેક્ટર આ પ્રકારની વાતો કરતા હોય તો એમાં મોટી વાત એ છે કે ત્યાં સિક્કાઓ શું કરતા હતા ત્રણ ત્રણ તિજોરી ભરીને પડેલા ડોક્યુમેન્ટ શું કરતા હતા સાથે સાથે ચાર ચાર વર્ષથી ચાલતી આ પ્રોસેસ જો ધારાસભ્યને ખબર હોય કલેક્ટરને આ વાતની ખબર હોય તો પછી આ નકલી કચેરી નથી એ પ્રકારનું નિવેદન થોડું ઉતાવળ્યું નથી ને આ પ્રકારનો સવાલ પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહ્યો છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઈમરફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવા આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાના અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય એમને મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે એક અધિકારી છે 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 એમના ત્યાંથી ડોક્યુમેન્ટ મળે મળે સિક્કાઓ અને તેમ છતાં પણ એના પર લીપાપોતી થાય એ પ્રકારના જે અહેવાલો સામે આવી રહ્યા છે પરંતુ બીજી બાજુ સંદેશ ન્યૂઝે ડંકાની ચોટ પર આ સમાચાર બતાવ્યા હતા ગઈકાલથી લઈને આ વાત અમે કહી રહ્યા હતા કે આ નકલી કચેરીના મામલે ઊંડી તપાસ થવી જોઈએ અને આ જ મામલે હવે સરકાર હરકતમાં આવી છે તપાસ સિંચાઈ મંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે એ તો અમે પણ કહી રહ્યા છે પરંતુ હવે જે તપાસ થાય છે એ લોકો સમક્ષ લાવવાની જરૂર છે મળી છે એ મુજબ એ પંચાયત વિભાગની કચેરીની બાબત છે ને સીધી આવે છે એ લોકો જે જે ત્યાંથી વિગતો છે જક કરી અને એ લોકો તપાસ કરી રહ્યા છે અને વિગત પછી એ લોકો ડિટેલમાં આપશે અને ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર નજીક શિવધારા વોટર પાર્કમાં હોબાળો થયો છે આ વોટર પાર્કમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થઈ ગયું છે